પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના પ્રવાસે છે, જ્યાં તેમણે બેંગલુરૂમાં 80 કિલોમીટર દૂર તુમકુરમાં સિદ્ધગંગા મઠની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે જાહેરસભાને સંબોધી હતી. ત્યારબાદ તેમણે પીએમ કિસાન સન્માન નિધિના ત્રીજા હપ્તાને જાહેર કર્યો હતો, જેનાથી આશરે 6 કરોડ લાભાર્થી ખેડૂતોને મદદ મળશે. જીતને લોકો કી જિંદગી પર પ્રભાવ ડાલા વૈસા કમ હી દેખને કો મિલતા હૈ. મેરા સૌભાગ્ય હૈ કે શ્રી શ્રી શિવકુમારજી કી સ્મૃતિ મેં બનને વાલે મ્યુઝિયમ કા શિલાન્યાસ કરને કા આજ મુજે અવસર મિલા. યે મ્યુઝિયમ ન સિર્ફ લોગો કો પ્રેરણા દેગા બલ્કિ સમાજ ઓર દેશ કે સ્તર પર હમે દિશા દેને કા ભી કામ કરેગા. મેં પૂજ્ય સ્વામીજી કો પુનઃ સ્મરણ કરતે હુએ उनके चरणों में नमन करता हूं. कांग्रेस और उसके सारे साथी पाकिस्तान के खिलाफ नहीं बोलते हैं. आज हर देशवासी के मन में सवाल है कि जो लोग पाकिस्तान से अपना धर्म बचाने के लिए, अपनी जान बचाने के लिए, अपनी बेटियों को બલાત્કારીઓ સે બચાને કે લીએ, ઉનકી જિંદગી બચાને કે લીએ ભારત કે શરણ આયે, ઉનકે ખિલાફ વો જુલૂસ નિકાલે જા રહે હૈ. લેકિન જીસ પાકિસ્તાન ને વહાં કી માઇનોરિટી કે ખિલાફ, વહાં કે હિન્દુ સિખ ઈસાઈ કે ઉપર જો જુલ્મ કિયા, ઉનકે ખિલાફ इन लोगों को बोलने की न फुर्सत है. क्या कारण है उनके मुंह पर आज ताले क्यों लग गए हैं?